સ્વાધ્યાય 13.1 એનો પહેલો દાખલો જે છે એ આપણે સમજીશું. એની રકમ જે છે એમાં આપણને શું કહ્યું છે, જુઓ, બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટરનો ઘન છે અને તેવા બે સમઘન જે છે એમને જોડીએ તો એનાથી આપણને લંબઘન મળશે અને આ લંબઘનનું પૃષ્ઠફળ શોધો. હવે આપણને અહીંયા આગળ એક સમઘન જે છે એટલે ઘન આકારનો પદાર્થ જે છે એનું ઘનફળ આપ્યું છે 64 સેન્ટીમીટરનો ઘન, બરોબર. હવે ધારો કે સમઘન જે છે એની એક બાજુ જે છે એને આપણે એક્સ ધારીએ, ધારો કે એક્સ સેમી છે એક સમઘનની લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધી બાજુ સરખી હોય સમઘનમાં, બરોબર. એટલે ધારો કે અહીંયા આગળ પહોળાઈ એક્સ ઊંચાઈ એક્સ અને એક સમઘન જે છે એની લંબાઈ એક્સ સેમી ધારીએ. હવે સમઘનના ઘનફળનું સૂત્ર શું આવે, એક્સ નો ઘન, અને જવાબ આપે છે 64, બરોબર. એટલે 64નું ઘનમૂળ કેટલું થશે, 4, એટલે એક્સ બરાબર 4 થશે. હવે આવા બે સમઘનને આપણે જોડીએ તો એક લંબઘન મળશે અને આ લંબઘનની પહોળાઈ તો એની એ જ રહેશે, એની ઊંચાઈ જે છે એ પણ એની રહેશે, પણ બે સમઘનને જોડીએ તો એકની લંબાઈ એક્સ બીજાની લંબાઈ એક્સ, એટલે અહીંયા લંબાઈ લંબઘન જે છે એની 2x થશે, 2x સેન્ટીમીટર. અને આ જે લંબઘન પદાર્થ આપણને મળે છે, બરોબર, એની ઉપરથી એનું ઘનફળ શોધવાનું છે. તો હવે જોઈએ, બે ઘનને જોડતા એલ બરાબર 2x થશે, લંબાઈ 2x, પછી બે ઘનને જોડતા એની પહોળાઈ તો એક્સના એક્સ જ રહેશે, પહોળાઈ તો ગમે તે બાજુ જોઈએ તો એક્સના એક્સ જ રહેશે, અને ઊંચાઈ જે છે એ પણ એક્સના, એટલે એક્સ બરાબર એક્સ. હવે આપણે જવાબ શોધી કાઢીએ. તો જુઓ, લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2LB + BH + HL, બરોબર. હવે એલ બી બી એચ અને એચ એલ જે છે આપણે નક્કી કર્યા, એલ ગુણ્યા બી એટલે 2x × x પ્લસ બી ગુણ્યા એચ, તો બી બરાબર એક્સ, એચ બરાબર એક્સ, એટલે એક્સ ગુણ્યા એક્સ. પછી એચ એલ, તો એચ બરાબર એક્સ અને એલ બરાબર 2x, એટલે અહીંયા એક્સ ગુણ્યા 2x. હવે આપણે આનો ગુણાકાર કરીએ તો 2x ને x જોડે ગુણાકાર કરીએ તો 2 ના 2 અને x ગુણ્યા x એટલે x નો વર્ગ થશે. પણ અહીંયા x બરાબર આપણે અહીંયા જવાબ શોધ્યો છે, x બરાબર આપણને મૂલ્ય કેટલું મળ્યું છે, 4 મળ્યું છે, એટલે x બરાબર 4 મળ્યા છે એ આપણે x ની જગ્યાએ અહીંયા મૂકી દઈએ, બરોબર. એટલે x બરાબર આપણે જે છે એ 4 મૂકતા, એટલે 2x × x એમાં x ની જગ્યાએ 4, x ની જગ્યાએ 4, બધા x છે ત્યાં આગળ આપણે 4 મૂકી દઈએ. હવે ગુણાકાર કરીએ તો ચોકે ચોકે 16 2 32, ચોકે ચોકે 16 4 2 8 4 32, પછી 32 વત્તા 16 વત્તા 32 નો સરવાળો કરીશું તો થશે 80, અને 80 × 2 કરીએ તો આપણે જવાબ આવશે લંબઘનનું પૃષ્ઠફળ 160 સેન્ટીમીટરનો ઘન. સ્વાધ્યાય 13.1 એમાં દાખલા નંબર 2 જે છે એની રકમ સમજીએ. એક ઘર અર્ધગોલક અને એની ઉપર પોલો નળાકાર બેસાડેલો છે. જો આકૃતિ આ પ્રમાણે થશે, અહીં નીચે અર્ધગોલક છે અને ઉપર નળાકાર છે, એટલે બે પદાર્થો અહીંયા થયા, નળાકાર પ્લસ અર્ધગોલક, અને આવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે. જો અહીંયા નીચેનો જે અર્ધગોલક જે છે એનો વ્યાસ આપણને આપે છે 14 સેમી. હવે ત્રિજ્યા શોધવી હોય તો એનું સૂત્ર આપણને ખબર છે, વ્યાસ ભાગ્યા 2, બરોબર. તો વ્યાસ ભાગ્યા 2 આપણે કરીશું એટલે 14 ભાગ્યા 2, એટલે 7 સેન્ટીમીટર જે છે એ આપણી ત્રિજ્યા આવશે. એટલે અહીંયા 14 સેમી વ્યાસ છે તો ત્રિજ્યા આવશે 7 સેમી. વાસણની કુલ ઊંચાઈ 13 છે. હવે અહીંયા જે આપણને આ પાત્ર આપ્યું છે એની કુલ ઊંચાઈ જે છે એટલે અહીંયાથી અહીંયા સુધીની કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર છે. એમાં નીચેનો અર્ધગોલાકાર ભાગ જે છે, બરાબર, એ અર્ધગોલકની ત્રિજ્યા 7 સેમી છે. એટલે હવે અર્ધગોલકની ત્રિજ્યા 7 સેમી છે એનો અર્થ એવો થયો કે અહીંથી અહીં સુધીનું માપ 7 અને નીચેનું માપ પણ 7 છે, એવું કહેવાય, બરાબર. એટલે અહીંથી આપણે અર્ધગોલકનો નીચેનો ભાગ જે છે એ 7 થશે, બરાબર, અને ઉપરનો ભાગ જે છે એ પણ 7 સેમી થશે. દાખલા તરીકે અહીંયા એક અર્ધગોલક છે તો એમાં અહીંથી અહીં સુધીનું માપ ત્રિજ્યા જે છે એ 7 થશે, બરાબર. એટલે અહીંથી અહીં સુધીનો 7 સેમી અને નીચેનો ભાગ પણ 7 સેમી થશે, એને આપણે ત્રિજ્યા જ કહેવાય. એટલે નીચે જોઈએ તો એ ત્રિજ્યા અને અહીંયા જોઈએ તો પણ ત્રિજ્યા અર્ધગોલકમાં હોય, એટલે અહીંયા નીચેનું ભાગ જે છે એ 7 સેમી થશે. હવે આખી કુલ લંબાઈ 13 છે, 13 માંથી નીચેના અર્ધગોલકનું
ઊંચાઈ એટલે કે ત્રિજ્યા 7 જાય તો નળાકારની ઊંચાઈ કેટલી આવશે? 6. એટલે અહીંયા લખી શકાય કે નળાકારની ઊંચાઈ h બરાબર 6 સેમી. હવે આપણે શું કરીશું? તો હવે આપણે પ્રશ્ન કહ્યો છે કે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. તો વાસણની અંદરનો આકાર જે છે અર્ધગોલક પ્લસ નળાકાર, એટલે અર્ધગોલકના પૃષ્ઠફળમાં નળાકારનું વક્ર પૃષ્ઠફળ આપણે પ્લસ કરીશું. તો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો જુઓ, પહેલાં આપણે શું કરીશું? નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધી કાઢીએ. એનું સૂત્ર આવશે 2πRh, 2×22×7×6. અહીંયા 7 છેદ ઉડી જશે બરાબર, એટલે 22×44×6 એટલે 264. અહીં નીચેનો ભાગ અર્ધગોલક છે, એટલે હવે આપણે શું કરીશું? તો હવે અર્ધગોલક, તો અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ 2πR² એટલે 2×22×7 સેમી. અહીંયા 14 સેમી વ્યાસ છે તો ત્રિજ્યા આવશે 7 સેમી, અને વર્ગ છે સૂત્રની અંદર એટલે 7×7. છેદ ઉડાડીએ, 7 ગયા, 22×44×7 એનો ગુણાકાર કરીએ તો 308 સેન્ટીમીટરનો વર્ગ મળશે. હવે આપણે બંને પદાર્થ જે છે એનો સરવાળો કરીએ. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર પોલા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 264 + 308. એટલે આપણા બંને જવાબો જે છે એ આપણને કેટલા મળ્યા? તો નળાકાર જે છે એ નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ આપણને કેટલું મળ્યું? 264 સેન્ટીમીટરનો વર્ગ બરાબર. અને અર્ધગોલક જે છે એ અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ આપણને કેટલું મળ્યું? 308 સેન્ટીમીટરનો વર્ગ બરાબર. એટલે હવે આપણે શું કરીશું? અહીંયા 264 + 308 આ બંનેનો સરવાળો કરીશું, નળાકાર પ્લસ અર્ધગોલક. તો શું થશે? પોલા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવ્યું 264 સેન્ટીમીટરનો વર્ગ, અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવ્યું 308 સેન્ટીમીટરનો વર્ગ. એટલે આનો સરવાળો કરીશું એટલે જવાબ આવશે 572 સેન્ટીમીટરનો વર્ગ. હેલો, સ્વાધ્યાય 13.1નો ત્રીજો દાખલો જે છે એ સમજીએ આપણે. એની રકમ આ પ્રમાણે છે, અર્ધગોલક અને એની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. આ બંનેની ત્રિજ્યા સરખી છે, 3.5 છે. એટલે અર્ધગોલકની ત્રિજ્યા અને શંકુની ત્રિજ્યા બંને સરખી છે, 3.5 સેન્ટીમીટર. રમકડાની કુલ ઊંચાઈ 15.5 છે. જો અહીંયા રમકડું જે છે એનો એમાં શંકુ અને અર્ધગોલક અને બંનેની ટોટલ હાઈટ જે છે ને એ આપણને કેટલી આપી છે? 15.5 સેન્ટીમીટર. તો આપણને શોધવાનું શું કહ્યું છે? કે રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો અહીંયા રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો આમાં બે પદાર્થો આવશે, શંકુ પ્લસ અર્ધગોલક. હવે અહીંયા ત્રિજ્યા આપણને ખબર છે, શંકુ અને અર્ધગોલકની ત્રિજ્યા ખબર છે 3.5 સેમી. તો અહીંયા શંકુની ઊંચાઈ કેટલી હશે એ પહેલાં આપણે સમજી લઈએ. જુઓ તો એની આકૃતિ જે છે એ આ પ્રમાણે છે બરાબર. એમાં કુલ ઊંચાઈ 15.5 સેમી આપેલી છે આપણને, અને એમાં ત્રિજ્યા 3.5, એટલે 3.5 અહીંયા ને અહીંયા અર્ધગોલકની ત્રિજ્યા જ કહેવાય બરાબર. એટલે અહીંયા પણ 3.5 આવશે, એટલે 15.5માંથી 3.5 જે છે એ અહીંયા જે છે એ ત્રિજ્યા આવી બરાબર. તો 15.5માંથી 3.5 બાદ કરે તો શંકુની ઊંચાઈ કેટલી આવશે? તો શંકુની ઊંચાઈ શોધવી હોય તો શું કરવાનું? 15.5માંથી 3.5 જે છે એ આપણે શું કરીશું? બાદ કરીશું. તો અહીંયા 3.5 જાય તો કેટલા આવશે? 12 આવશે. એટલે એનો અર્થ એવો થયો કે આ શંકુ જે છે એની ઊંચાઈ 12 સેમી બરાબર, અને નીચેનો ભાગ જે છે 3.5, એટલે ટોટલ હાઈટ જે છે એ આપણી 15.5 સેમી થઈ જશે. એટલે શંકુની ઊંચાઈ આપણને 12 સેમી મળી ગઈ. હવે આપણે સમજૂતી જોઈ લઈએ આની. તો અર્ધગોલક અને શંકુની ત્રિજ્યા 3.5 સેમી, શંકુની ઊંચાઈ 15.5માંથી 3.5 બાદ કરીએ એટલે 12 સેમી આવી બરાબર. હવે જ્યારે શંકુ આકારનો પદાર્થ હોય અને એનું વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધવું હોય ને ત્યારે આપણે ત્રાંસી ઊંચાઈ શોધવી પડે બરાબર. એટલે આ જે ભાગ જે છે બરાબર, આટલો ભાગ જે છે એ શંકુનો શું કહેવાય? ત્રાંસી ઊંચાઈ કહેવાય બરાબર. અને ત્રાંસી ઊંચાઈ જે છે એ આપણને અહીંયા દાખલામાં આપેલી નથી, એની સંજ્ઞા આવશે L. L બરાબર ત્રાંસી ઊંચાઈ. શંકુનો આ જે ત્રાંસી ઊંચાઈ જે છે એને તિર્યક ઊંચાઈ પણ કહેવાય, અને L બરાબર કેટલા એ આપેલા નથી.
तो हवे आपणे शुं करीशुं, पहेलां पहेलां त्रासी ऊंचाई शंकुनी शोधीशुं, बराबर। तो शंकुनी त्रासी ऊंचाई शोधवा माटेनी गणतरी आवशे। तो शंकुनी त्रासी ऊंचाई शोधवी होय तो आनुं सूत्र छे, शंकुनी त्रासी ऊंचाई एल बराबर वर्गमूळमां एच स्क्वेर प्लस आर स्क्वेर, એટલે એચ બરાબર શંકુની ઊંચાઈ 12 સેન્ટીમીટર અને આર બરાબર ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર, શંકુની ત્રિજ્યા લેવાની। હવે 12 નો વર્ગ તો 144, 3.5 નો વર્ગ આપણને ખબર જ છે, 35 નો વર્ગ કરવો હોય તો શું કરવાનું, પાયે પાયે 25, અને 3 પછીની સંખ્યા કઈ આવે 4, એટલે 4 તરી 12, પાછળથી 1 દશક પછી પોઈન્ટ હોય એનો વર્ગ કરવો હોય તો 2 દશક થઈ જાય, એટલે 12.25, બરાબર। હવે આનો આપણે સરવાળો કરીશું, તો આનો સરવાળો કરે તો 144માં 12 ઉમેરે તો 156.25। હવે 156.25નું વર્ગમૂળ શોધવું હોય તો શું કરવાનું, તો 156 એટલે 15625ના અવયવો પાડી દેવાના, બરાબર। અને 15625 એના આ રીતના આપણે અવયવો પાડી દેવાના, બરાબર। પહેલાં આપણે 5 વડે ભાગાકાર કરીએ તો 5 તરી 15, 5 એકા 5, બરાબર, 5 દુ 10 અને 5 પાંચે 25, 3125। ફરીથી આપણે અવયવો પાડીએ તો 5 6 29, બરાબર, એટલે 31, એટલે 1 વધ્યો, 5 દુ 10, 5 પાંચે 25, 625, તો 625 એટલે ફરી 5 ભાગ ચાલશે, 5 એકા 5, 5 દુ 10, 5 પાંચે 25, 125 વધ્યા, ફરી 5 ભાગ ચાલશે, 5 દુ 10, 5 પાંચે 25, બરાબર, ફરી 5 પાંચે 25, અને છેલ્લા આવશે 5 એકા 5, બરાબર। એટલે એનો અર્થ એવો થયો કે વર્ગમૂળ શોધવું હોય તો 1 ની 1 સંખ્યા 2 વખત લઈશું, આપણે કેટલી વખત લઈશું, 2 વખત, અને આનો આપણે ગુણાકાર કરવાનો, તો આનો ગુણાકાર કરીએ તો અહીંયા આવશે 5, અહીંયા પણ 5, અહીંયા પણ 5, એટલે હવે આપણે જો ગુણાકાર કરીએ, 5 પાંચે 25 5 125, એટલે 15625નું વર્ગમૂળ આવશે 125, અને પાછળથી 2 દશક પછી પોઈન્ટ હોય તો આનું વર્ગમૂળ કાઢવું હોય તો 1 દશક પછી પાછળથી પોઈન્ટ આવે, એટલે 15625નું વર્ગમૂળ આવશે 125, અને પાછળથી 1 દશક પછી પોઈન્ટ, એટલે 12.5 સેમી શંકુની ત્રાસી ઊંચાઈ આપણને મળશે। હવે આપણે રેગ્યુલર ત્રાસી ઊંચાઈ મળી ગઈ, હવે આપણે રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધી કાઢીએ, બરાબર। તો એની સમજૂતી જોઈ લઈએ, રમકડાનું વક્ર પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલક, તો સૂત્ર આવશે શંકુનું વક્ર પૃષ્ઠફળ બરાબર પાય આર એલ, અને અર્ધગોલકમાં 2πr² બંનેમાંથી πr સમ આપણે સામાન્ય લઈશું, બરાબર, એટલે ગણતરીમાં સરળતા રહે, તો બંનેમાંથી πr કોમન લઈએ તો રહેશે એલ 2π² ઘટારે r² માંથી 1r² 1r અંદર। હવે અનુસાદરૂપ આપે તો πની કિંમત આવશે 22/7, r બરાબર ત્રિજ્યા 3.5, એટલે 35/10 લખી શકીએ, એલ બરાબર ત્રાસી ઊંચા આપણે ઉપર શોધી 12.5 સેમી, 2 × 3 = 3.5। હવે આનો ગુણાકાર કરવાનો આપણે, તો 3.5 × 2 કરીએ, બરાબર, તો આવશે 7, અને 7માં 12 ઉમેરીએ તો 19.5, પછી આનો આપણે છેદ ઉડાડીએ, બરાબર, તો આનો છેદ ઉડાડીએ તો શું આવશે, તો 22/7 × 35/10 × 19.5, તો 7×5=35, અહીંયા આ રીતના છેદ ઉડશે, પછી 5 દુ 10, 11 દુ 22, બરાબર, એટલે આનો છેદ ઉડાડીએ તો 11 અનુસાદરૂપ છેદ ઉડાડીએ તો 7×5=35, પછી 5 દુ 10, બરાબર, એટલે 11 દુ 22, એટલે અહીંયા 11 વધશે ને અહીંયા 19.5, એટલે 11×19.5 કરે તો જવાબ આવશે એનો 214.5 સેન્ટીમીટરનો વર્ગ, એ આપણું રમકડાનું કુલ પૃષ્ઠફળ આવ્યું, બરાબર। સ્વાધ્યાય 13.1 એનો ચોથો દાખલો જે છે એની રકમ આપણે સમજીએ, એ આ પ્રમાણે છે, 7 સેમી બાજુવાળા માપવાળા સમઘન અને એની ઉપર અર્ધગોલક મૂકેલો છે, જો સમઘન છે અને એની ઉપર અર્ધગોલક, તેનો વ્યાસ જે છે બરોબર બાજુની લંબાઈ જેટલો જ છે, એટલે અહીંયા સમઘન હોય તો એની બાજુની લંબાઈ બરોબર પહોળાઈ અને ઊંચાઈ બધું સરખું હોય, એટલે અહીંયા 7 સેમી બાજુવાળો સમઘન છે, એટલે સમઘનની લંબાઈ 7 સેમી, બરોબર। હવે આપણને શું કહ્યું છે, વ્યાસ જે છે ને બાજુની લંબાઈ જેટલો જ છે, એટલે અહીં બાજુની લંબાઈ 7 સેમી છે, તો ત્રિજ્યા શોધવી હોય તો શું કરવાનું, ત્રિજ્યા r બરાબર વ્યાસ/2, બરોબર, એટલે વ્યાસ 7 સેમી છે, એટલે 7/2, એટલે 3.5 સેમી જે છે એ અર્ધગોલકની ત્રિજ્યા થશે। તો આપણને એવું કહ્યું છે કે આ પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો, એટલે આપણે પહેલાં પહેલાં જે છે એની આકૃતિ જે છે ને એ આ પ્રમાણે થશે, આ એક સમઘન આકારનો પદાર્થ, એની લંબાઈ
पहोळाई अने ऊंचाई बराबर कुल समघननी छ सपाटीओ होय। એટલે સમઘનનું વક્ર પૃષ્ઠફળ જે છે બરાબર અહીંયા આગળ આપણે પહેલાં પહેલાં સમઘનનું વક્ર પૃષ્ઠફળ જે છે એની જરૂર પડશે। કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો એક સમઘન છે બરાબર, એટલે સમઘનનું વક્ર પૃષ્ઠફળ અને એનું સૂત્ર શું આવશે 6L² સ્ક્વેર। એટલે સમઘનનું વક્ર પૃષ્ઠફળ જે છે એનું સૂત્ર આવશે 6L² સ્ક્વેર। હવે એની ઉપર એક અર્ધગોલક બેસાડેલો છે બરાબર, એટલે અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ આવશે 2πR² સ્ક્વેર બરોબર। અર્ધગોલક જે છે એનું સૂત્ર યાદ રાખવા માટે શું કરવાનું, તો વર્તુળના ક્ષેત્રફળને બે જોડે ગુણીએ એટલે અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ થઈ જાય। હવે અર્ધગોલકનું જે વક્ર પૃષ્ઠફળ જે છે ને એનો પાયો જે છે ને એ વર્તુળાકાર હશે, એટલે અર્ધગોલકનો પાયો વર્તુળાકાર હશે, એ પોલો ભાગ રાખવાનો છે। એટલે અહીંયા પોલો ભાગ રાખવાનો છે અર્ધગોલકની નીચે આ અર્ધગોલક, અને એની નીચે જે વર્તુળાકાર પ્રદેશ પાયો જે છે એ પોલો રાખવાનો છે। એટલે વર્તુળનું પૃષ્ઠફળ આપણે બાદ કરીશું એટલે માઇનસ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ માઇનસ કરીશું બરાબર, એટલે આપણને શું મળશે સમઘનનું કુલ પૃષ્ઠફળ મળશે। તો હવે આપણે ગણતરી કરીએ તો સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર બંધ સમઘનનું પૃષ્ઠફળ એટલે 6L² પ્લસ અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ એટલે 2πR² માઇનસ અર્ધગોલકનો પાયો વર્તુળાકાર છે એ પોલો રાખવાનો છે એટલે πR² માઇનસ કરીએ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર। હવે 2πR² માંથી એક વખત πR² માઇનસ કરીએ તો બેમાંથી એક જાય તો એક વખત πR² રહેશે, આમાં આપણે કિંમતો મૂકીએ એટલે આપણને જવાબ મળશે। હવે આપણે એની સમજૂતી જોઈ લઈએ, 6ના 6 L બરાબર 7 સેમી બરાબર, એનો વર્ગ વર્ગ છે એટલે વર્ગ, પાઈ એટલે 22/7, ત્રિજ્યા 3.5 એટલે 35/10, વર્ગ છે એટલે 35/10 બે વાર। હવે પહેલાં આનું સાદુરૂપ આપી દઈએ, 6×70 = 49, પછી પ્લસ આના છેદ ઉડાડે તો 7×5 = 35 બરાબર, પછી 5×2 = 10, જો આના છેદ ઉડાડે તો શું વધશે એ આપણે જોઈ લઈએ અને થોડીક સમજૂતી જોઈ લઈએ। જુઓ તો અહીંયા છેદ ઉડાડે તો 7×5 = 35, 5×2 = 10 અને 11×2 = 22 બરાબર, એટલે વધશે શું અહીંયા આગળ તો 11×11 × 35 બરાબર ભાગ્યા 10, અહીંયા 5 ઉડી જશે 5×2 = 10 એટલે આ 5 પણ અહીંયા આગળ ઉડી જશે બરાબર, એટલે એ રીતના અહીંયા આગળ છેદ ઉડશે એટલે વધશે શું 11×35 છેદમાં 10, અહીંયા 7×5 = 35, 5×2 = 10 એટલે 5×5 ગયા, પછી 11×2 = 22 એટલે 2×2 ગયા એટલે 11×35 / 10। હવે આનું સાદુરૂપ આપીએ તો આનું સાદુરૂપ આપીએ તો શું થશે એ સમજી લઈએ, આવે જુઓ તો આનું સાદુરૂપ આપીએ તો શું થશે, તો જુઓ 6×49 આનો ગુણાકાર કરીએ તો 6×9 = 54 વધી પડી 5, 6×6 = 24 ને 5×5 = 29 એટલે 294, અહીંયા 11×35 કરી દેવાના, 11×5 = 55 વધી પડી 5, 11×33 ને 5×38 નીચે 1/10 છે એટલે પાછળથી 1/10 પછી પોઈન્ટ એટલે 38.5 એટલે 294માં 38 હોય તો 32.5 cm² અહીંયા આપેલો જે લંબઘન જે છે અને અર્ધગોલક એનું કુલ પૃષ્ઠફળ આવશે। એટલે સમઘનનું કુલ પૃષ્ઠફળ જે છે એમાં સમઘન પ્લસ અર્ધગોલક માઇનસ અર્ધગોલકનો પાયો વર્તુળ બાદ કરીએ એટલે આપણો જવાબ આવશે બરાબર, એટલે એનો જવાબ કેટલો આવશે તો 232.5 cm². સ્વાધ્યાય 13.1નો પાંચમો દાખલો જોઈએ। હવે આ પાંચમો દાખલો જે છે ને આમ જોઈએ તો ચોથા દાખલા જેવો જ છે, એની રકમ સમજીએ, એક સમઘન લાકડાનો ટુકડો છે એમાંથી એક પૃષ્ઠફળમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે જો, અને આ અર્ધગોલકનો વ્યાસ L એટલે વ્યાસ L છે તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે L / 2 આવશે। સમઘનની બાજુની માપ જે છે બરાબર L છે તો બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો, એટલે ધારો કે L એક ઘન છે અને ઘનની એક બાજુની લંબાઈ છે L, વ્યાસ આપણને L આપીશું, ત્રિજ્યા બરાબર વ્યાસ / 2 એટલે L / 2 થશે। હવે આ પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધવું હોય બરાબર તો આપણે શું કરીશું અહીંયા, તો પહેલાં એક સમઘનનું પૃષ્ઠફળ શોધવાનું પ્લસ અંદરનો ભાગ અર્ધગોલાકાર કાપ્યો છે એટલે અર્ધગોલકનું પૃષ્ઠફળ પ્લસ કરીશું એટલે બે આકાર થયા સમઘન પ્લસ અર્ધગોલક, અને સમઘન જે છે એની ઉપર જે અર્ધગોલક અંદરથી કાપ્યો છે એનો પાયો વર્તુળાકાર છે એટલે વર્તુળનું પૃષ્ઠફળ આપણે બાદ કરીશું વર્તુળની ક્ષેત્ર વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર બરાબર। તો સૌ પ્રથમ આપણે એક કામ કરીએ,
અહીંયા જે અર્ધગોલક જે છે એનું વક્ર પુષ્ફળ આપણે શોધી કાઢીએ. તો અર્ધગોલકનું વક્ર પુષ્ફળ 2πr² બરાબર, એટલે 2 × π × r બરાબર l/2, અને વર્ગ છે એટલે 2 વખત. અહીં પાઈના ગુણાંકમાં આપણે જવાબ શોધીએ, કિંમત આપી નથી એટલે l બરાબર લંબાઈ સમઘનની કેટલી છે ખબર નથી એટલે. તો અહીંયા છેદ ઉડાડે તો 2 2 જતા રહેશે બરાબર, અહીંયા આપણે 2 ગયા 2 ગયા, એટલે હવે વધ્યું શું, π × l × l એટલે π × l² / 2. ચલો અર્ધગોલક આપણને મળી ગયો બરાબર. હવે આપણે શું કરીશું, અર્ધગોલકનો જે પાયો છે, આ અર્ધગોલક એની ઉપરનો પાયો જે છે ને એ પોલો રાખવાનો છે, વર્તુળ થયું બરાબર. આ વર્તુળની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે, π² એટલે અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ π² બરાબર. તો એનું આપણે જવાબ થશે π × l² એટલે π² / 4. હવે આપણે સમઘન શોધી કાઢીએ બરાબર. તો હવે સમઘન જે છે એનું કુલ પુષ્ફળ, આપણે સમઘનનું કુલ પુષ્ફળનું સૂત્ર આવશે 6l² કેમ, સમઘનની 6 બાજુઓ હોય એટલે 6l² એટલે 6 × l² તો હવે સમઘનની બાકી રહેલી સપાટીનું ક્ષેત્રફળ, તો અહીંયા સમઘન જે છે એમાં શું આવશે, કુલ પુષ્ફળ એટલે લાકડું જે છે સમઘન આકારનું છે એટલે ઉપર નીચે બધી 6 સપાટીઓ એટલે 6l² પ્લસ અર્ધગોલક અંદરથી કાપે છે એટલે અંદરનું વક્ર પુષ્ફળ અર્ધગોલક છે એટલે પ્લસ અર્ધગોલક, અને એમાંથી અર્ધગોલકનો પાયો વર્તુળાકાર ભાગ છે એટલે સમઘનનો ઉપરનો ભાગ વર્તુળાકાર પોલો છે એટલે વર્તુળનું પુષ્ફળ આપણે બાદ કરીશું. હવે π² × −π² / 4 આનું સાદુરૂપ આપીએ, આપણે 4 લસાઅ લઈ લઈએ બરાબર, અને પછી આપણે ગણતરી કરીએ. તો જુઓ અહીંયા આપણે 4 લસાઅ લેતા, 4 મૂકી દીધા તો 6 ને કેટલા, 6ના છેદમાં કશું નથી, તો 4 મૂકવા હોય તો 4 જોડે ગુણીએ તો 4×6 = 24l² પછી અહીંયા છેદમાં 2 છે, 2 ને કેટલા ગુણીએ તો 4 થશે, 2 2 તો 2 2 4 તો ઉપર 2 ગુણાશે એટલે 2πl² અહીંયા છેદમાં 4 છે, 4 × 4 તો ઉપર 1 જોડે ગુણીએ તો πl² ને 1 જોડે ગુણવાના. હવે આપણે સાદુરૂપ આપીએ, 24l² પ્લસ 2 વખત l² માંથી 1 વખત l² આપણે બાદ કરીશું, તો 2 માંથી 1 વખત જાય તો 1 વખત πl² રહેશે. હવે આનું સાદુરૂપ આપીએ તો 24l² + πl² / 4 તો આમાંથી કોમન શું નીકળશે, l² સામાન્ય લઈએ તો કૌંસમાં રહેશે 24 + π/4. હજુ આપણે છેદમાં 4 જે છે એને સામાન્ય લઈએ તો 1/4 કોમન લીધા અને l² તો કૌંસમાં શું રહેશે, π + 24, અને અહીંયા માપ એકમનો વર્ગ લખીશું, ક્ષેત્રફળ છે એટલે